અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ ચાઇના સી મુદ્દે આપ્યું નિવેદન, કહ્યું કે સાઉથ ચાઇના સી ઉપર ચીનનું જળ સામ્રાજ્ય નથી, જો ચીન આંતરરાષ્ટ્રીય કાનૂન ઉલ્લંઘન કરશે તો અમેરિકા ચૂપ નહીં બેસે. અમેરિકી વિદેશ મંત્રીએ એશિયાના અન્ય દેશોને પણ ચીનના વિસ્તારવાદી વલણની આકરી ટીકા કરવાની હાકલ કરી. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ કરી ભારતની પ્રશંસા, કહ્યું કે કેનેડા ભારતની એકતા, અખંડિતતા અને સંપ્રભુતાનું સન્માન કરે છે. કેનેડિયન પ્રધાનમંત્રીએ ચીન પર આડકતરા પ્રહાર કરતા કહ્યું કે ભારત વિરોધી કોઈ પણ પ્રકારના જનમતને સહન કરવામાં નહીં આવે. ચીનની અવળ ચંડાઈના વિરોધમાં ઘણીવાર કેનેડાના લોકોએ પણ પ્રદર્શન કર્યું છે. જાપાનની રાજધાની ટોકિયોમાં સ્થાનિકોનું વિરોધ પ્રદર્શન, ઓલિમ્પિકનો વિરોધ કરી સૂત્રોચ્ચાર સાથે કર્યું પ્રદર્શન. રાજધાનીના નેશનલ સ્ટેડિયમની બહાર લોકો એકઠા થઈ બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા. કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી જાપાનમાં ઓલિમ્પિક ન યોજવાની કરી માંગ. જર્મની શહેરના વેસેલમાં એક વિમાની દુર્ઘટના સર્જાઈ. શહેરથી લગભગ 35 કિલોમીટર દૂર એક વિમાન એક ઇમારત સાથે ટકરાયું. દુર્ઘટનાના પગલે ઇમારતમાં આગ લાગી હતી, જેના કારણે 3 લોકોના મૃત્યુ નિપજ્યા તથા એક નાનકડા બાળકને ઇજા પહોંચી. તંત્રની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી અને સમગ્ર સ્થિતિ ઉપર કાબુ મેળવ્યો. પૂર્વ લદ્દાખમાં એલએસી નજીક ભારત ચીનના સૈનિકોની ખેંચતાણ વચ્ચે પાકિસ્તાની એરફોર્સ પીઓકેના ગિલગિટ બાલ્તિસ્તાનમાં યુદ્ધાભ્યાસ શરૂ કર્યો. આ યુદ્ધાભ્યાસ સ્કરદ્રુ ક્ષેત્રમાં કાદરી એરફોર્સ બેઝ ઉપર કરાઈ રહ્યો છે. અહીં યુદ્ધ વિમાન JF-17 પર તૈનાત કરવામાં આવ્યા છે. પાકિસ્તાની એરફોર્સના વડાએ એરબેઝની મુલાકાત લઈ ઓપરેશનની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું. અમેરિકાના સેન ફ્રાન્સિસ્કોમાંથી ચીની જાસૂસની ધરપકડ કરવામાં આવી છે. એફબીઆઈએ 37 વર્ષીય તાંગ જુઆનની જાસૂસીનો આરોપ સાથે ધરપકડ કરી છે. જોકે હજુ પણ ખુફિયા એજન્સી વધુ 3 ચીની જાસૂસની શોધમાં છે. ચીનની પરમાણુ સંસ્થામાં કામ કરતા 90 થી પણ વધુ વૈજ્ઞાનિકો એક સાથે રાજીનામા આપી દીધા છે. ચીનની સરકારી પરમાણુ સંસ્થા ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુક્લિયર એનર્જી સેફ્ટી ટેકનોલોજીના વૈજ્ઞાનિકોએ રાજીનામા આપ્યા છે. જોકે તમામે રાજીનામા કેમ આપ્યા તે અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે, પરંતુ વાત સ્પષ્ટ છે કે આટલા રાજીનામાથી ચીન સરકાર ગભરાઈ છે. આટલા રાજીનામા પછી સંસ્થાને ચલાવવા માટે ખૂબ ઓછા વૈજ્ઞાનિકો બાકી રહ્યા છે. અમેરિકાએ ઓનલાઈન ક્લાસીસથી અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને મોટો આંચકો આપ્યો છે. અમેરિકાની સંસ્થાકીય યુનિવર્સિટીમાં ફક્ત ઓનલાઈન કોર્સથી અભ્યાસ કરવા માંગતા નવા વિદેશી વિદ્યાર્થીઓને વિઝા આપવાનો યુએસએ ઇન્કાર કરી દીધો છે. કોરોના વાયરસ મહામારીને પગલે તાજેતરમાં અમેરિકાએ ઓનલાઈન અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓને વતન પરત જવા આદેશ આપ્યો હતો, પરંતુ આ મુદ્દે ભારે વિવાદ થતા આ નિર્ણય રદ કરવામાં આવ્યો હતો. અમેરિકાના ટેક્સાસ પર રવિવારે ચક્રવાત હાના ત્રાટકે તેવી ભીતિ સર્જાઈ રહી છે. શુક્રવારે હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર ચક્રવાત હાના વધુ શક્તિશાળી બન્યું છે અને તે કેરેબિયન સમુદ્ર તટ પર પહોંચ્યું છે. યુએસ નેશનલ હેરિકેન સેન્ટરે જાહેરાત કરેલી માહિતી અનુસાર હાના ચક્રવાત 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને પવનની ઝડપ 100 કિલોમીટરની અંદાજે છે.